વાપીની શ્રેયસ મેડિકલ સંચાલિત જનસેવા હોસ્પિટલમાં એક દર્દીને હાર્ટ એટેક આવતા દાખલ કરવામાં આવ્યું હતું, જેમને જનસેવા હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોએ મહા મહેનતે 6 વખત ડીસી શોક આપી દર્દીને રાહત આપી હતી. હોસ્પિટલથી વધુ જાણકારી મળતા 10 સપ્ટેમ્બરના રોજ હિબુભાઈ ધોળી નામના દર્દીને છાતીમાં તીવ્ર દુખાવો અને ગુંગળામણની ફરિયાદ સાથે દાખલ કરાયા હતા. ફરજ પરના તબીબોને તેનું હાર્ટ એટેક તથા ફેલ્યુઅર હોવાનું જણાવી તરત જ હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ પટેલનો સંપર્ક કરતા તેમણે તેમની ટીમ સાથે 35 મિનિટ માટે સીપીઆર શરૂ કરી દર્દીને બચાવવા માટે 6 વખત ડીસી ડિફિબ્રિલેટર શોક આપતા દર્દીનું હૃદય ધીમે ધીમે ધબકવા લાગ્યું હતું. ત્યારબાદ દર્દીનો બીપી અત્યંત નીચલા સ્તરે હોવાથી 48 કલાક સુધી ગંભીર હોવાના કારણે આઈસીયુમાં ખસેડી વેન્ટિલેટર પર રાખી તબીબોની ટીમે અથાગ પ્રયત્નો કરી દર્દીની સારવાર ચાલુ રાખી અત્યારે દર્દીની હાલત સુધારામાં છે. જનસેવા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની મહા મહેનતથી દર્દી હિબુભાઈ ધોળી મોતને 6 વખત હાથ તાળી આપી હતી, જે એક મિરાકલ ઘટના બનતા હોસ્પિટલ મેનેજમેન્ટ અને સ્ટાફમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો હતો. મારું નામ સુરેશ દેસાઈ છે. મેં મેનેજિંગ ટ્રસ્ટી છું શ્રેયસ મેડિકલ સંચાલિત જનસેવા મંડળ વાપી. સર, અત્યારે નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે, એમાં આપની હોસ્પિટલને પણ એક એવોર્ડ મળ્યો છે, તો એ શું એવોર્ડ છે અને શેના માટે મળ્યો? અમારે આ લોકોની અલગ અલગ કેટેગરી હોય છે નગરપાલિકા રિલેટેડ, તો અમને બેસ્ટ હોસ્પિટલની કેટેગરીમાં સ્વચ્છતા ક્લીનલીનેસ માટે અમને એવોર્ડ આપવામાં આવ્યો છે, જે એવોર્ડ અમારા ટ્રસ્ટી વિનયભાઈ અને અમારા એડમિન કલ્પેશભાઈ હાજર રહીને આ એવોર્ડ સ્વીકાર્યો હતો, ને એમનું જે સર્વે થયેલું હતું તેની અંદર અમને આ બેસ્ટ ક્લીનલીનેસ હોસ્પિટલનો એવોર્ડ મળ્યો છે. સર, સર, શ્રેયસ મહેતા મેડિકલ સંચાલિત જે હોસ્પિટલ છે એ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે અને સારું એવું નામ પણ છે, એમાં જે દર્દીઓને ફેસિલિટીઝ મળે છે એના વિશે જરા બ્રીફ કરો. અમારે અહીંયા એકચ્યુઅલીમાં સ્ટાર્ટ ઓપીડી ચાર્જિસ છે તે બહુ મિનિમમ ચાર્જિસમાં મેં ઇનિશિયલ ઓપીડી જે ફર્સ્ટ ઓપીડી આવે છે પેશન્ટ ફર્સ્ટ ટાઈમ આવે છે તેને 170 રૂપિયા લે છે, એમાં 20 રૂપિયા અમારી એડમિન ફી હોય છે, રજિસ્ટ્રેશન એટલે ફાઇલિંગનો ને ખર્ચ હોય છે, 150 રૂપિયા ઓપીડીમાં અમારે અહીંયા એમડી ડૉક્ટર ને એમએસ ડૉક્ટર હોય તે પેશન્ટને તપાસે છે, પ્લસ જ્યારે રિપીટમાં આવે છે ત્યારે અમે અહીંયા સેકન્ડ વિઝિટમાં જ્યારે આવે છે ફોલોઅપમાં આવે છે ત્યારે અમે ખાલી 100 જ રૂપિયા લઈએ છે, ને જો વિથિન સેકન્ડ ડે જો ફોલોઅપમાં કંઈ ઇમરજન્સીમાં જરૂર પડી ગઈ તો અમે એનો ચાર્જ બી નથી લેતા. તે સિવાય 24 અવર્સ ઇમરજન્સી છે, આયુષ્યમાનનું અમારું ટાઈઅપ છે, ખાલી ફિઝિશિયન ડિપાર્ટમેન્ટ સિવાય અમારું ગાયનેક છે, પ્લસ અમારું પીડિયાટિશિયન છે, અમારું સર્જરી છે ને ઓર્થો ડિપાર્ટમેન્ટ છે, તે મારું આયુષ્યમાનનું ટાઈઅપ છે, અમારું ઈએસઆઈનું ફૂલ્લી ટાઈઅપ છે, ઈએસઆઈમાં બધું કવર છે, વાપીમાં ઈએસઆઈમાં અમે પેશન્ટ રેગ્યુલર અહીંયા આવે છે અમારે અહીંયા ને અમારી સારવારનો બેનિફિટ લે છે, ને એવરેજ અમારી હોસ્પિટલમાં મહિને 90 જેવા નાના મોટા ઓપરેશન લાસ્ટ મંથ અમારા અહીંયા 90 ઓપરેશન થઈ આવતા. ઓપરેશન કઈ નહીં, આપને જેમ વાપી જનસેવા હોસ્પિટલ જે શ્રેયસ મેડિકલ દ્વારા સંચાલિત છે એ શ્રેયસ મેડિકલનો પ્રેસિડેન્ટ છું, અને વાપીમાં આપને કદાચ જાણ હશે કે 2 દિવસ પહેલાં એક કાર્ડિયાક પેશન્ટને અમે લોકોએ દાખલ કરીને ટ્રીટમેન્ટ આપી અને એ પેશન્ટનું 6 વાર હાર્ટ બંધ થઈ ગયું. 6 વાર હાર્ટ બંધ થઈ જવું મતલબ કે 6 વાર માણસ આમ ટેકનિકલી એક્સપાયર થઈ ગયેલો કહેવાય, અને એ 6 વાર હાર્ટ બંધ પછી એક ડીસી શોક આપવામાં આવે છે તબીબ દ્વારા, અને એ શોકથી પાછો હાર્ટને પાછું ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એ 6 વાર હાર્ટ બંધ થયા પછી એમણે ડીસી શોક આપીને એ હાર્ટને પાછું ચાલુ કર્યું અને એમને આજે જીવતદાન મળ્યું. જે દર્દી અમારે ત્યાં આવે મતલબમાં પાછું નોર્મલ કન્ડિશનની અંદર હમણાં અંડર ઓબ્ઝર્વેશન ઓફ ડૉક્ટર છે, એટલે કે એમ કહી શકાય કે 6 વાર દર્દીનો જીવ બચ્યો, એટલે વિશ્વાસ જીવ્યો દર્દી ડૉક્ટરનો વિશ્વાસ જીવ્યો કે ભાઈ આને બચાવી શકાય, અને એમાં સફળ થયા. અમારા ડૉક્ટર હેમંતસુ એ એકદમ નોલેજેબલ અને કોઈ પણ સમયે એકદમ પરિશ્રમી ડૉક્ટર છે, અને એમણે આ રિઝલ્ટ આપ્યું. સર, થોડી સમય પહેલાં જ આપણે કેથલેબનું ઓપનિંગ કર્યું હતું, તો આ દિશામાં જે લાભ મળી રહ્યો છે એના વિશે શું કહેવું છે? ચોક્કસપણે વાપીમાં આપણા
અમારી અમારી હોસ્પિટલનું જે મશીન છે એકદમ સ્ટાન્ડર્ડ ઇમ્પોર્ટેડ હોલેન્ડ મેક મશીન છે ફિલિપ્સનું, અને બ્રાન્ડ ન્યૂ મશીન છે. બાકી વાપીની અંદર બાકીના જે મશીન છે આપ પોતે બી તપાસ કરી શકો, એ નોર્મલ મેકના છે, અમારાથી અડધી કિંમતના પણ નથી. અને જે ફોરેનમાં 4 વર્ષ 5 વર્ષ જે મશીન સર્વિસ આપે એને પાછા આ લોકો એસેમ્બલ કરીને રીફર્નિશ નામે વેચે એ ટાઈપના મશીન છે. એટલે આપણા મશીનરીની અંદર લેટેસ્ટ ટેકનોલોજી છે, હમણાંની ટેકનોલોજી છે, જે બોમ્બેમાં કોઈ હોસ્પિટલમાં કે બીજી કોઈ હોસ્પિટલમાં જે ટેકનોલોજીથી કામ થઈ રહ્યું છે એ જ કામ આપણા મશીનમાં થઈ રહ્યું છે. અને એના કારણે દર્દીને એક લાભ મળે અને જે કન્સલ્ટન્ટ છે, જે ડૉક્ટર છે, એનો કોન્ફિડન્સ વધે. તો એ ચોક્કસપણે વાપીની જનતાને હું અપીલ કરું છું કે તમે તપાસ કરો. અને આ જે અમારી ત્યાં જે આ નવી કાર્યવાહી થઈ છે અમારી કેથલેબ, એનો વધુમાં વધુ લાભ લો. આ સિવાય અમારી હોસ્પિટલમાં સ્વર્ગસ્થ કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈના નામે એમના સન સિદ્ધાર્થ કિશોરભાઈ દેસાઈએ અમને એક મેડિકલ વેન ડોનેટ કરેલી હતી. તે મેડિકલ વેનમાં MBBS ડૉક્ટર હોય છે, એક નર્સિંગ સ્ટાફ હોય છે ને એક વોર્ડ બોય હોય છે. તે ઉમરગામ તાલુકાના ઇન્ટિરિયર ગામડામાં, ધારો કે કલગામ છે, સંજાણ છે, બોરી કચી ગામ છે, એ સાઈડના ગામડા, જે આખા ટોટલ વલવાડા છે, આ રીતના ટોટલ 12 થી 15 ગામડામાં શેડ્યુલ પ્રમાણે ડૉક્ટર જાય છે અમારા. ત્યાં પંચાયત જોડે અમારે વાત કરીને અમારી વેન તો ઊભા રહી છે, અને ત્યાં આગલા દિવસે ગામમાં ઇન્ફોર્મ બી કરવામાં આવે છે કે આજે આ રીતના મેડિકલ વેન આવશે. તેમાં ફ્રી ચેકઅપ એમનું કરવામાં આવે છે, પ્રાઇમરી હેલ્થ ચેકઅપ, ને એમને દવા બી જે નીડી હોય તેને દવા બી અમે ફ્રીમાં આપીએ છીએ. ને આ ટોટલ